स्कूल में भेट आप त्रीन पाखड़ा ना पंखो तो त्रेने पाखड़ा पर एक एक पेढ़ी नाम लखाया लाइट आए इतनी पेढ़ी फरे रामजी प्रेमजी मुड़जी 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 आ कहीं दान देवानी रीत छे 1000 रुपया पेढ़ी छकरावे शेडियानी रामजी प्रेमजी मुड़जी रामजी प्रेमजी रामजी प्रेमजी रामजी प्रेमजी रामजी प्रेमजी मुड़जी रामजी प्रेमजी रामजी ई लाइट गई ते पेढ़ी उभी रही एनी બહુ અઘરી આઈટમો ભટકાય છો. મેં હમણાં એક ભાઈને મેં કીધું તમારું નામ શું, મને કે દીનુ ત્રિવેદી, મેં કીધું રાતનું. દીનુ હોય પાછું રાતનું એવું જોઈ ને. મેં એક નાનકડા બાળકને પૂછ્યું, મેં કીધું તારું નામ શું, મને કે પ્રેમજી, મેં કીધું ઇંગ્લિશમાં, મને કે લવજી. એક ભાઈ મને કહેતો હતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુમાં કોઈ લાંબીબાઈ રહે છે? લાંબીબાઈ. મેં કીધું લાંબીબાઈનું તારે શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડોક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબીબાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગર ને આ લાંબીબાઈ આ આ કેવી બુદ્ધિ હે બરાબર. બુદ્ધિની પરાકાષ્ઠા. એક જણો તો હમણાં એક જણા લગ્ન થયા હનીમૂન કરવા એકલો ગયો. મેં કહ્યું બે જણા જવું જોઈએ, મને કે બેના ખર્ચા ન પોવાય. એને એમ કે શુકન કરવા જવું જ પડતું હશે. અઠવાડિયું એકલો આટો મારી આવ્યો. આની જેમાં તો બુદ્ધિ વગરના કોઈ જોયા જ નથી બેસી. અમારે એક જણા અહીંયા રમણામાં લોહી નીકળતા હતા. મેં કીધું શું થયું? મને કે બસમાં બારીએ બેઠો હતો ને, તે ઉઘાડ બંધ કરવાને ઠેસી હોય ને એ આમ લાગતી હતી. મેં કીધું કોકને યારે જગ્યા બદલી લેવી જોઈએ ને. મને કે કોને યારે બદલે, આખી બસ ખાલી હતી. બુદ્ધિ વગરના પાટણ આવતો હતો મારી ગાડી લઈને. રણજીતભાઈ કે મારી ગાડી છે તે તમારી અમદાવાદમાં મૂકી દો મારા ઘેરે, મારી ગાડી બે જાઓ, બેના ખર્ચા ન કરવા. હું તો આમ દ્વારકાથી નીકળતો હતો ને, તો મારો મિત્ર મને કે મારે અમદાવાદ સુધી આવવું છે. મેં કહ્યું બે જા પાછલી સીટમાં, હું ડ્રાઈવર બે જ હતા. થોડીક વાર મને કે જીતુભાઈ રોકો, અહીંયા ડાયા અર્જણની જમીન, આની આગળ ડાયા અર્જણની જમીન હતી. ડાયા અર્જણ બહુ પૈસા વાળો માણસ લાગે, ડાયા અર્જણ નથી ડ્રાઈવર્જન છે. એ ડાયા અર્જણ ડ્રાઈવર્જન ડાયા અર્જણ વાત હતો. બુદ્ધિ તો જો આપી. અમદાવાદ ના સિટી બટન માં બે જણા ઉભા હતા, તમારે ક્યાં નંબર ની બસ માં જવું? તો 4 નંબર ની. તમારે 8 નંબર ની, એમાં 48 નંબર ની બસ આવી. એ કે આપણે બેન ભેગી આવી ગયા. બે ચડી ગયા બુદ્ધિ વગર ના. લીમડા ઝાડ માંથી ચડી ગયું, ચકલીએ માળો કર્યો હતો. તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળામાં મૂકે. મેં કીધું હું કરે છે? મને કે મોરારી બાપુ ની કથામાં ગયો હતો ને, મોરારી બાપુ એ માળા ફેરવવાનું કીધું છું. તારો બાપ આ માળા ફેરવું કીધું? મોરારી બાપુ એ મરી ગયા, તુલસી ને ફેરવવાનું કીધું. મને કે આજે એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો હતો. પંખી લાગ્યા, કાગડા એસે કબૂતરા ફૂકી જાહે, કબૂતરા એસે પોપટિયા ફૂકી જાહે. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપ્પા ભણવામાં આવતા હતા. પૂજ્ય સંતો કંઈક બીજું કહે છે, માણસો સાંભળે છે બીજું, ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે છે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને કહેવું પડે છે માણસ થા. પાટણ સિવાય અભી હમકો રોકને કાય.
दवाखाने गयो एक डॉक्टर साहब तमारी फी केटली तो के नवा केतना 300 रुपया जूना केतना 100 रुपया दर्दी काय तो आखो दे केतला आवता होय डॉक्टर ने नवा जूना केतने हो खोर पड़े साहब जूनो केस छे एम लाव 100 रुपया डॉक्टर 100 रुपया ले लीधा ई के गे वक्त लखी दीती थी नी दवा चालू राखजो वादा ओला ने हाथे डायो ने मो पता होले लीधा दुनिया में कौन कौन से इतनी जाए खबर नहीं पड़ती। स्टूडियो में एक नो फोटो पड़ा हो पास पोजाई नो नानो फोटो पड़ो एम हमारा बूटे आवा जो ही पास पोज ना फोटो में बूटा वे फोटो रे नो बाप दे के माथे मुकी दो आवी जाए मानस हद करेस डाइनिंग टेबल ऊपर पतिदेव जमवा बेटा घर माथी कोरी कोरी रोटली आवे पति ने मगज जो घी टोपर जा घी टोपर ती जा कोरी रोटली दाबती पति के एक महीने थे घी मगाई लिया नवरा बेटा ओडे का घी टोपर ते जा पति ने मगज हमू बोले एम कर मोबाइल नो घा करो पत्नी हाथ में हांसी हती फेरी ने घा करो हांसी ने सीधी आई कपाल और मोटो ढीमड़ो उपड़ी गयो खावानी थाली मूकी निकली गयो बार ढीमड़ो घहतो घहतो बजार में मैंने भेगो थे कि मैं कीधु शू थ मैंने कि ढीमड़ू उपड़ी गयो मैं कीधु घेरे जाइने घी टोपड़ो मैंने कि घी ना तो ढीमड़ा से भाई भाई एक भाई मन कहते तो कार्यक्रम न हो तेरे ते शू करो मारो बीजू बीजे ज्योतिष नो बनारस काशी में कायदेसर हरिहर आश्रम मिश्र पोखरा में 2.5 वर्ष हूँ भणो छो मैंने मारी जन्म पत्रिका जो मैं खाओ नोरो बैठो ले आ जा पत्रिका लेने आयो मैं कीधु चंपक भाई नाम से मैंने क्या मेहता अटक है मैंने कटक मेहता है सारू ज्योतिष मैं कीधु बनारस नो बनेलो ब्राह्मण छो मैं कीधु धर्मपत्नी ना मधुकांता नाम से मधु मारी वाली मधु शू छे आ बधु आखो ते तने लव करू के 10 वीघा ना घऊं करू मने के मधु ज नाम छे मैं कदो संतान मां बे दीकरी ने बे दीकरा मने के आ मोटी बे दीकरी नाना बे दीकरा ये खबर पड़ी गई मैं कीधु दीकरी नु नाम नूतन अने वर्षा मने के आ दीकरा नाम अभी अने नंदन नूतन वर्षा भी नंदन मने के आ મેં કીધું ગયા શનિવારે 10 કિલો ઘઉં અને 2 કિલો ખાંડ લઈ આવ્યો તો 10 કિલો ઘઉં અને 2 કિલો ખાંડ મને એ ખબર પડી કે મેં કીધું આ રેશનિંગ કાર્ડ છે હવે આવ ને તે જન્મ પત્રિકા લેતો આવજે ગગા એમાં તો બધું લખ્યું જ હોય પાછો હું બનારસ તો ભણેલો ભાઈ કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી ના સુરેન્દ્રનગર ની બાજુમાં થાન ગામ છે ત્યાં ત્રણે ત્રણનો 3 દિવસનો મેળો ભરાય એ મેળામાં ઓલા નામ લખાવે છૂંદણા છૂંદણા આપણી દેશી ભાષામાં ત્રાજવા ત્રોફાવ્યા સુધરેલી ભાષામાં ટેટુ ટેટુ એકવાર છપાઈ ગયા પછી જાય નહીં એકનો નામ લખાવ્યો પછી બહુ રડતો હતો બેકું ન ફાવતું તો ન લખાવવું જોઈએ હવે લખાવી લીધા પછી રડવાનું શું કામ મને કે લખાવવાનું તો કેટરી ના અને લખીને કુતરી ના હવે આખો દે આમ જ ભરવાનું ને મારે વિડીયો વાળાની કોઈને એક જણો ઓલા નામ લખવાવાળા ને મારતો હતો મેં કીધું ગરીબ માણસ છે બે પૈસા કમાશે નામ લખીને મેળામાં મારે શું કામ મને કે મારે નહીં તે પૂજા કરું હું લખું વાંચો લ બાળો મારા છોકરા વાંચે કે મારો બાપ લબાડ છે કેવું ખરાબ લાગે મેં ઓલાને કીધું તારેથી લબાડ થોડું લખાય મને કે લક્ષ્મી શંકર બાલાશંકર ડડલી નામ છે કેવું લાંબુ થાય આ લક્ષ્મી શંકર અહીંયા પૂગે બાલાશંકર અહીંયા પૂગે ના ડડલી બગલીમ પૂગે ડાયરેક્ટ મે તો ટૂંકું એ નાખ્યું લ બાળ નામની મજા છે એક બેન મને કહેતા હતા તમે બ્રાહ્મણ છો મેં કીધું દ્વારકાનો ડિલક્ષ બ્રાહ્મણ છો મને કે કાર્તક મહિનાની એકાદશી સારા બ્રાહ્મણની ચા પાવી છે તમે આવશો હું તો અવારમાં આઠો કેમ પૂગી ગયો ચા બનાવી ઘટાટો
મેં ચા તો સરસ બનાવો છો, મને કે ખાણની દસ તો હતા નહીં એટલે આદુ ચાવીને નાખ્યું. ખાવાના પર્વ મારી એકાદશી બગાડી આણે. હું જઈએ ચા પીતી મને બેન દેખાય. મેં કીધું બેન તમારું નામ શું? મને કે ચંપાબેન. મેં કીધું જય શ્રી કૃષ્ણ. દીકરી ઘોડિયામાં હોતી. મેં કીધું દીકરી? મને કે ચમેલી. પોતે ચંપા, દીકરી ચમેલી. તો નિશાળમાંથી બે મોટી છોકરીઓ, મોટી ચંદ્રમુખી, નાની સૂર્યમુખી. મેં કીધું આખો બગીચો લાગે ઘરમાં. તા તો ટ્યુશનમાંથી એક છોકરો આવ્યો, મારો દીકરો આવ્યો ગુલાબ. પછી મારાથી રહેવાનું ને? મેં કીધું બાગનો માળી ક્યાં? તા તો આવ્યો ઘાસલેનું ડબલું. આ એનો બાપ આવ્યો ધતુરો. ધતુરા ગભા કરી નાખ્યો. પતિ પત્ની ચારધામની યાત્રા કરવા ગયા, હરિદ્વાર ગયા. એક બાપુના આશ્રમમાં પગે લાગતા હતા, બેનની આંખમાં આંસુ આવી ગયા. બાપુ કે કેમ મેં રડો છો? તો કે 10 વર્ષથી લગ્ન કર્યા, કોઈ સંતાન યોગ નથી. બાપુ કે કામ કરો, તમારા બંને નાતે દીવો પ્રગટાવો, ભગવાન કૃપા કરશે તો સંતાન થશે. માવતર જે કામ દવાથી ન થાય ને એ દુવાથી થાય. દીવો પ્રગટાવ્યો, દેશમાં આવ્યા. બીજે વર્ષે એક ક્યારે 4 છોકરા આવી પડ્યા, 4. 2 વર્ષ પછી ઓલા બાપુ પાછા દેશમાં કાઠિયાવાડ યાત્રા કરવા આવ્યા. એ કે હાલો ઓલા ભગતને ઘેર આંટો મારી આવું. ગયા તો ઓલા બેન ઓળખી ગયા, હરિદ્વાર વાળા બાપુ આવ્યા. 4 છોકરાને પગે લગાડ્યા. બાપુ કે ભીખા ભગત ક્યાં ગયા? તો કે એ તો હરિદ્વાર ગયા છે. કેમ? તો કે દીવો ઠારવા ગયા છે. દીવો જરાક મોટો પેટી ગયો હતો. આમાં ભાઈ ભાઈ નો આલે કોણ છે વચમાં? આવી આ સેલો પ્રોગ્રામ છે મારો પાટણમાં. મા પરિવાર મને નામ બહુ ગમ્યું સાહેબ. વાત કરીને એકાંક્ષી મંત્ર છે મા. એક જ રોટલો હોય એના 4 ટુકડા હોય ને ખાવા વાળા 5 જણા હોય, ત્યારે સૌથી પહેલા એ એમ કહે કે મને ભૂખ નથી લાગી, એ માં હશે. હે કિસી કે હિસ્સે મેં દુકાન આઈ, કિસી કે હિસ્સે મેં મકાન આયા, મેં સબસે છોટા થા મેરે હિસ્સે મેં માં આઈ. હે મનોહર રાણા, ક્યા બાત હૈ, વંદન કરીએ. આપણા માં આયા તો માના ખોરામાં માથું રાખીને આડા પડો, માં માથે હાથ ફેરવે વાળ વધે. આગળ મારી મર્યાદા છે, છતાંય સાંભળવું હોય તો ભલે ભાઈ ભાઈ થઈ જાય. પત્નીના ખોરામાં માથું રાખી આડા પડો, પત્ની માથે હાથ ફેરવે, ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં. હોના ભાવ ઘટ્યા નહીં, સીધો ધૂંબો આવે 10,000 નો. માં વિશે તો ઘણું બોલી શકાય સાહેબ, સાહિત્યકારો બોલે જ માં વિશે ઘણું બોલી શકાય. એક બે પ્રસંગો માં વિશે ને આપણે એમની પાસે સાંભળવા છે. તો માવતર વાત આપને હું એ કરતો હતો, અનુભવ સિદ્ધ વાતો મળે એમ કીધું ને. અમે અહીંથી બોલીને આ બધા હસો છે નું કારણ ફક્ત ને ફક્ત ગુજરાતી ભાષા. મદ્રાસ ડાયરો કરવા ગયા, મદ્રાસ ઓલો હાજી રમકડો ઢોલક વગાડે, હાજીભાઈ નાનજીભાઈ મિસ્ત્રીને એ મંડળી પ્રફુલભાઈ 19 વર્ષ પહેલા વાત કરીને. મદ્રાસી ભાષા આવડે કે અંગ્રેજી આવડે તો તમે ખાવા ભેગા થાવ. મદ્રાસ બહુ અઘરું છે. અમારો મેનેજર કે તમને હોટલમાં જમવા લઈ જાય તો ફાવે? મેં કહું હારી હોટલો તો ફાવે. ગયા હાજીભાઈ કે જીતુભાઈ ડુંગળીનો ઓર્ડર આપો ને ડુંગળીનો. મેં તો વેઠે ને કીધું ખમણ, એ ખમણ કીધું એટલે આવ્યો. મેં કીધું પ્યાજ ચાહીએ પ્યાજ, ડુંગળી નિધિમાં પ્યાજ કહેવાય. વેટર મારી હામે આમને જોયા જ કરે આમ. મેં કહું નહીં સમજે, હું ઇંગ્લિશમાં બોલો ઓનિયન ઓનિયન. અમને જોયા જ કરે. મેં કહું નહીં સમજે, હાથ પકડી લઈ ગયો રવાડામાં ડુંગળી ઢગલો બતાવે. મેં કહું ધીસ. મને કે ડુંગળી કયો ને? હું એ રાજકોટનો જ છું. તો તે શું પડે ઓનિયન 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 ઓનિયન? આપણા વારો હતો. ભાષા તો ગુજરાતી હો ભાઈ ભાઈ.
હું ને અમારો હાસ્ય કલાકાર બીજો નીરવ મહેતા વડોદરાનો, અમે ન્યુઝીલેન્ડ ગયા તો વિઝા લેવા એમ્બેસીમાં ઊભા ને, અમારો પ્રમોટર કે જીધું ભાઈ પ્રોગ્રામમાં જવું ન્યુઝીલેન્ડ, એવું ન કહેતા, નકર આ ગોરિયા લોકો વર્ક પરમિટ માગશે. મારો વારો આવ્યો, મને કે ક્યુ જાના હે? મેં કીધું પ્રસંગે પ્રસંગ. મને કે ક્યાં પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. ગુજરાતી ભાષા સિવાય ક્યાંય ખોરા ભરત નથી આવતું. મને કે ઉસમે ક્યાં હોતા? મેં કહું માતાજી તેડના પડતા આવ્યો, આખી રાત ઘોડા ખૂંદના પડતા હે. ભાષા મને મેલેરિયા થઈ ગયું, તું ડૉક્ટરને બતાવવા ગયો. મેં કીધું સારા કોક ડૉક્ટરને બતાવીએ. મારી આગળનો દર્દી હતો એને એક બીમારી, એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરાબર છે, ડૉક્ટર એ બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર હું સવારે ઉઠું તું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? એક બીમારી ડોક્ટર ને હતી કે હું એક ગોળી હમણાં, હું એક હું બપોરે, હું અને હું એક હું સાંજે, હું અને હું એક હું રાતે, હું અને હું એક હું સવારે, હું ઉઠો તો લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આ માંદો છે કોણ? પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી. હું તો રિક્ષા કરીને વ્યો ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાની ગયો તો પાછો લો વારો આવ્યો. મેં કહો તે દીવારો જ લાગે છે. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. હું ડૉક્ટર હું તમારી હું દવાથી હું મને હું સારું હું થઈ હું ગયું હું છે, હું મારે હું તમને હું કેટલા હું રૂપિયા હું દેવાના? હું ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દીઓ છો? તમારું દર્દ મને મારું તમને ઘૂસી ગયું. ભાઈ ભાઈ આ જોકમાં તમને મજા આવી હોય ને તો અમારા હાસ્ય કલાકાર કિરીટભાઈ વ્યાસ એને એકવાર તાળીથી વધાવો. આ જોક કિરીટભાઈ વ્યાસની હતી. ઓફ થઈ ગયા, કંકાર વરસ થઈ ગયા, રજા લઈ ગયા, પણ એમણે મને આ આશીર્વાદ રૂપે આ એક જોક આપી છે. મને કે મને યાદ કરીને આ જોક કહેવાની. સાહેબ જોક્સ 250 છે, 150 કલાકાર છે, જોક્સ બધે ફરે છે આમ, પણ જેનું નામ દે જેના આશીર્વાદ અમને મળ્યા હોય હાસ્ય કલાકારોના, અને આ સ્ટેજ ઉપરથી અમે એને શ્રદ્ધાંજલિ આપીએ. સાહેબ કિરીટભાઈને વંદન કરીએ. હા, એક નાનકડો દાખલો દઈ ચા પાણી બાજુ જઈશું આપણે. બીજા દોરમાં પાછી વિશેષ બંને કલાકારો નવી નવી વાતો કરીશું, પણ એક દાખલો દઈ દઉં. પ્લેનનો એમને અનુભવ થયો ને, એવો પ્લેનમાં મને અનુભવ થયો હતો. હા, પ્લેનમાં જઈને હું અમેરિકા ગયો તો ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કર્યું તો ખબર ન પડી મને, પણ હિન્દીમાં બોલે મને ખબર પડી. ઇન્ડિયન એરલાઇન્સનું પ્લાન હતું, પ્લેન હતું ઇન્ડિયન એરલાઇન્સનું. તેમાં હું બોલી, કૃપયા ધ્યાન દે, સબ પેશન્ટ આપણી સીટ પર બેઠ જઈએ, સબ પેશન્ટ આપણે સીટ બેટ બાંધ લીજીએ, પછી બહાર નીકળે કે દો દ્વાર પીછે હિ, દો દ્વાર બીચ મેં હિ, દો દ્વાર આગે હે, ઉસકે આગે હરિદ્વાર હે. હિન્દીમાં બોલ્યો. અમારું કાઠિયાવાડ ધારીને અમરેન સાવરકુંડલા બગસરા એ બાજુ આવો, એના બસ સ્ટેન્ડમાં એલાઉન્સમેન્ટ કેમ કરે? અમરેલી દાવત ગોધરા ઉપડવાની આણી ઉપર છે. બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા. મેં ડોક્ટરોની વાત કરી ને, મારા ઘરની અમે લેડી ડોક્ટરે દવાખાનું ખોલ્યું. બેન એટલી દેખાવડી સારું ન જોવું હોય તો એ જોવાઈ જાય. મારે પાનની દુકાન છે, હું 9 વાગે દીવોબત્તી દુકાન કરું. બેન ત્યાં દીવોબત્તી કરે? હા મામા, ફૂલજેરી હરગાવીએ બે જણા. બે ત્રણ દી વાર ધોન આવ્યો, ચોથી દી પોલીસ વાળાને ફોન કર્યો, પોલીસનો ડબ્બો આવ્યો સીધો ઉપાડ્યો, હાલ પોલીસ સ્ટેશન. મેં કા? પેલા બેને ફોન કર્યો તો લાલ બંડી વાળો આખો દી મારી હામું જોતો હોય. મેં કહું બૈરા હામું જોવાનો મને જરાય રસ નથી. હા, એને બોર્ડ માર્યું, વાંચો. શું બોર્ડ માર્યું? મેં કહું વાંચો, ડોક્ટર સ્મિતા પાટીલ MBBS, જોવાનો સમય 9 થી 12.
પેલા બોટ ફેરવી નાખજે ને આખું ગામ જોહે આને. પેલા ભૂલી કરે ને હેરાન આપણે કરે કારણ વગરના. આવું કઈ છે